जय श्री कृष्ण डियर स्टूडेंट, वेलकम टू अवर सर्वोपरि ऑनलाइन क्लास। तो आज आपणे काय नवो टॉपिक शीखी, ते पहला धोरण 7 इंग्लिश ग्रामर नो टॉपिक शीखवानो छे आपणे। तो आपणे आज नवो टॉपिक शीखशु, नवो टॉपिक में आपणे टेन्स शीखवाना छे। तो टेन्स शीखीए ते पहला दरेक विद्यार्थी पोतानी ग्रामर बुक तो साथे ज राखवानी छे। जेटलू तमने अहींया बोर्ड वर्क करावू ते तमारी ग्रामर बुक मां साथे साथे कम्प्लीट करतु रहेवानुं छे, जेथी करीने तमारे रिफर थाय अने भूलाई न जाय। तो आपणे टेन्स विशेनो अभ्यास करीशुं। टेन्स शुं काम उपयोगी छे, तो दरेक विद्यार्थीने खबर ज छे कि क्यां क्यां काळ आवे। तो सादी समझ तरीके आपने वर्तमान काल, भूत काल अने भविष्य काल एवी रीते त्रण काल अभ्यास में आवे छे। पण तेना विशे वधारे डीप में आपणे जईए तो आगळ अभ्यास करता जईए एम सादो वर्तमान काल, सादो भूत काल, सादो भविष्य काल ते पण आवे छे। पछी चालू वर्तमान काल, चालू भूत काल, चालू भविष्य काल, चालू सादो अने पूर्ण एवी रीते त्रणे त्रण काल नो अभ्यास थाय। આમ જોવા જઈએ તો આપણે ત્રણ કાળ છે, પણ તેમાં પણ સાદો, ચાલુ અને પૂર્ણ એવા ત્રણ બીજા વિભાગ પડે છે। તો ટોટલી આપણે કાળનો ત્રણનો અભ્યાસ કરીશું, સાદો વર્તમાન કાળ આજે આપણે શીખીશું। કયો કાળ? તો કે સાદો વર્તમાન કાળ। હવે તમારી સાતમા ધોરણમાં સાદો વર્તમાન કાળ પેલા સેમમાં પણ ઉપયોગી છે અને બીજા સેમમાં પણ ઉપયોગી, સાતમું ધોરણ પૂરતું જ નહીં પણ તમે ભણશો બારમું ધોરણ સુધી તમારા અભ્યાસમાં ત્રણે ત્રણ કાળનો ટોટલી અભ્યાસ આવશે। એટલા માટે દરેક વિદ્યાર્થી ધ્યાનપૂર્વક આ કાળનો અભ્યાસ કરશે। તો આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કયો કાળ શીખવાના છીએ? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। હવે જે વિદ્યાર્થીને આ કાળ એમ લાગે કે મને તો આ કાળ આવડે જ છે, તો તેને પણ કંઈક રિફ્રેશ કરવાનો છે, કંઈક આપણે નવા સેન્ટેન્સ સાથે આવવાને શીખીશ। તમે સાતમામાં તો શીખી ગયા, પણ તેને આપણે નવા સેન્ટેન્સ સાથે અભ્યાસ કરીશું। તો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે સાદો વર્તમાન કાળ। સાદો વર્તમાન કાળ, હવે આપણે ખબર જ છે કે સાદો વર્તમાન કાળ એટલે શું? તો કે જે ક્રિયા થોડાક સમય પહેલા થઈ ચૂકી હોય તેને સાદા વર્તમાન કાળ તરીકે ઉપયોગમાં લેવાય છે, આ તેની વ્યાખ્યા છે। તો હવે એના કેટલાક નિયમો, જ્યારે આપણે તેની વાક્ય રચના બનાવી હોય ત્યારે તેના આપણે નિયમો ખાસ આવડવા જોઈએ। તેના દ્વારા ખાલી જગ્યા, તેના દ્વારા આપણે વાક્યો બનાવતા આવડવા જોઈએ, અથવા તો આપણે ક્યારે પણ વાક્યને બોલવું હોય, ઇંગ્લિશ ભાષામાં આપણે ઉપયોગ કરવું હોય તો આપણે એને વાક્ય બોલતા આવડવું જોઈએ। અત્યારે જો હું બોલતી હોય અને તેને હું સાદા વર્તમાન કાળમાં ઉપયોગ લઉં તો ઈ કઈ બરાબર છે નહીં, તો ઈ તો ચાલુ વર્તમાન કાળ થાય ને। ચાલુ વર્તમાન કાળ, જો ક્રિયા અત્યારે ચાલુ રહે, ચાલુ થતી હોય, ચાલુ જ હોય, અથવા તો જે નાઉ, ઇટ ધ નાઉ ટાઈમ ચાલુ છે તે ક્રિયા દર્શાવવા તો ચાલુ વર્તમાન કાળ વપરાય, પણ તેને હું જો સાદા વર્તમાન કાળમાં લઈ લઉં તો તે વાક્ય યોગ્ય નથી। તેટલા માટે તેના આપણે કેટલાક નિયમો જોઈશું, જેથી કરીને તેના વાક્યો આપણે બોલતા પણ આવડે, તેને લખતા પણ આવડે અને તેના નિયમ પ્રમાણે આપણે શીખી લઈએ। તો જોઈએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જે મેં ટોપિક ઉપર લખી દીધો છે તેના કેટલાક આપણે આજે નિયમો શીખી। શું છે એના નિયમો? ખાસ નિયમો યાદ હોય તો આપણે તેને સરખી રીતે આગળ તેના ખાલી જગ્યા છે, વાક્યો છે તે લખી શકીએ। તો જોઈએ તેના નિયમો। તો સૌથી પહેલા તો ટુ બી ના રૂપ, તો દરેક વિદ્યાર્થીને ટુ બી નું રૂપ શું છે તે ખબર હશે, પણ નથી ખબર તો આપણે શીખી લઈએ ટુ બી ના રૂપો। ક્યાં કાળના?
सादा वर्तमान કાળના રૂપો તો બિના રૂપો પણ સાદા વર્તમાન કાળના રૂપો તો હવે દરેક વિદ્યાર્થી એમ પૂછશે મને પ્રશ્ન થયો કે કે ટુ બી નું રૂપ એટલે શું ટુ બી નું રૂપ છે એમ ઇઝ આ છે ક્રિયાપદ છે ને કોઈ પણ ક્રિયા હોય તેને આગળ વધારવી હોય તેને ક્રિયાપદ તરીકે મૂકી શકાય કે એમ ઇઝ આ તો એવા સાદા વર્તમાન કાળના રૂપો વપરાય છે એમ ઇઝ આ અને હેવ અને હેઝ तो याद रखो क्या क्या रूपो छे तो आपणे शीखी टू बी ना रूप अने हेव हेज नो साथे साथे उपयोग तो जोईए कोष्टक तरीके तो पहला तो एकवचन अने बहुवचन आ एक तो अभ्यास तमने खबर ज छे के एकवचन कोने कहेवाय अने बहुवचन कोने कहेवाय હવે બહુવચન એટલે એક કરતા વધારે વસ્તુ હોય અને એકવચન એટલે કે જે એક જ છે તે તો આ સાદી સમજ તો તમને ખબર જ છે તો આપણે તેના વિશે ડીપમાં જોઈએ તો ડીપમાં પહેલા પહેલો પુરુષ આપણે શીખવાનું ખાસ આ જ છે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ ને આ ત્રણે પુરુષ શું કહેવા માંગે છે તો કે આપણે વાક્ય રચનામાં ઉપયોગ કરતા હોય ત્યારે આનો ઉપયોગ થાય છે તો પહેલો પુરુષ એટલે શું બીજો પુરુષ એટલે શું અને ત્રીજો પુરુષ એટલે શું ઘણા બધાને આ કોષ્ટક આવડતું નહીં હોય મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધાને નહીં આવડતું હોય તો આવડતું હોય તો તમે એકવાર યાદ કરી લ્યો ચાલો પછી હું કરાવું ચલો તો પહેલો પુરુષ શું છે એકવચનમાં તો કે આઈ આઈ જ્યારે હોય તેને પહેલો પુરુષ ગણવામાં આવે છે જો એક જ છે એટલા માટે કે હું પોતે એટલે રી ફર્સ્ટ પર્સન તેના માટે હવે બહુવચનમાં જોઈએ તો કે શું આવશે તો કે વી તે પોતે પણ છે અને સાથે બીજી એક વ્યક્તિ પણ હોવાથી બહુવચન લીધું છે અમે એમ બરાબર એટલા માટે ફર્સ્ટ પર્સન બહુવચન એટલે કે વી પછી જોઈએ ત્રીજો પુરુષ તો કે યુ શું આવશે યુ એને બહુવચનમાં પણ યુ જ વપરાય છે જો આ તમને સહેલો રહેશે યાદ રાખો પણ પહેલા પુરુષમાં પણ યુ બીજા પુરુષમાં પણ સોરી બહુવચનમાં પણ યુ બીજો પુરુષ હોય ત્યારે હવે ખાસ તમારે શીખવાનો છે ત્રીજો પુરુષ તે હી અને ઈટ આવી રીતે વપરાય છે ત્રીજો પુરુષ તમારે ઓળખવો હોય કે આ કયા પર્સનમાં છે ફર્સ્ટમાં છે સેકન્ડમાં છે કે થર્ડમાં છે ત્યારે તમારે હી હોય સી હોય ઈટ હોય એકવચનમાં ત્યારે ઓળખાઈ જાય તો હી એટલે શું તમને ખબર હશે કે હી એટલે કોઈ પણ છોકરાનું નામ બોયઝનું નામ સી એટલે કોઈ પણ છોકરીનું નામ ઈટ એટલે કોઈ પણ વસ્તુ પ્રાણી પશુ પક્ષીનું નામ ઈ એટલે કઈ તમને નામ પણ આપેલું હોય અહીંયા સર્વનામ છે ઈટ એનું તો તમને એમ કીધું હોય કે સાહિલ તો સાહિલ છે તે ઈમાં જ આવે તો ઈ થર્ડ પર્સન જ થાય પછી સી છે તો સી ની જગ્યાએ તમને એમ પણ કીધું હોય કે રમીલા તો રમીલા છે સી તેની છોકરી થઈ હવે ઈટ છે તેની ઈટની જગ્યાએ તમને એમ પણ કીધું હોય કે મેંગો ટ્રી તો તે શેમાં આવે ટ્રી તો કે ઈટમાં આવે કોઈ પણ વસ્તુ પ્રાણી પશુ પક્ષી વૃક્ષના નામ કાંઈ પણ હોય તે ઈટમાં જ આવે તો અહીંયા આપણે ત્રીજો પુરુષ શું જોયા હી સી એન્ડ ઈટ હવે તેને બહુવચનમાં શું વપરાય છે તો કે તે તે એટલે તેઓ બહુવચનમાં આપણે લઈએ તો ધ્યેય વપરાય છે ત્રીજા પુરુષમાં ત્રીજા પુરુષમાં ધ્યેય બહુવચન એટલે બહુવચન ધ્યેય ચિલ્ડ્રન્સ સાજા બધા બાળકો છે તો તેને બહુવચનમાં જ લઈ શકાય ને કાંઈ એને એકવચનમાં હું ગણતરી કરી શકું નહીં એટલા માટે ધ્યેય હવે આપણે ટુ બી નું રૂપ શીખીએ તો એમ સાથે આઈ સાથે હંમેશા ટુ બી નું રૂપ કયું વપરાય એમ હવે યુ હોય તો તેની સાથે આર આવે ક્રિયાપદ ટુ બી ના રૂપ તરીકે હવે ત્રીજો પુરુષ છે તો હી સાથે હંમેશા ઇઝ ક્રિયાપદ અહીંયા પણ ઇઝ ક્રિયાપદ
અહીંયા પણ ઇસ ક્રિયા પર ટુ બી નું રૂપ વપરાય છે. તો આ શીખા આપણે ટુ બી ના રૂપ એકવચન, હવે ટુ બી નું રૂપ બહુવચન હોય ત્યારે ક્રિયાપદ આર આવે, અહીંયા પણ યુ સાથે આર જ આવે, અહીંયા પણ યુ સાથે આર જ ક્રિયાપદ મોસ્ટલી વાપરવાનો છે. ખાસ આજ ક્રિયાપદ વાપરવાનો, ચેન્જીસ માત્ર ઇઝ નો કરવાનો છે ત્રીજા પુરુષમાં. ચાલો આ બધું ક્લિયર થયું. હવે સાથે સાથે આપણે હેવ હેઝ નો ઉપયોગ શીખવાનો. આની સાથે જ હેવ હેઝ કઈ રીતે વપરાય તો આ કોષ્ટક છે ને તમારે સરખી રીતે મગજમાં ઉતારવાનું થશે, જેથી કરીને આપણે સાદો વર્તમાન કાળ એકદમ ક્લિયર આવડી જાય. તો જોઈએ સાદો વર્તમાન કાળમાં હેવ હેઝ પણ કેવી રીતે વપરાય છે. તો હેવ અને હેઝ મેં અહીંયા પહેલો પુરુષ લખેલો છે, અહીંયા બીજો પુરુષ છે, અહીંયા ત્રીજો પુરુષ છે. આ કોષ્ટક તમારું કંઈક આવું બનશે બરાબર. તો હવે તેમાં આપણે હેવ હેઝ નો ઉપયોગ શીખી, સાદા વર્તમાન કાળમાં બીજો પણ એક રૂપ આવે તો કે તે ક્યુ છે, તો કે હેવ અને હેઝ. હેવ અને હેઝ પહેલા પુરુષમાં, બીજા પુરુષમાં અને ત્રીજા પુરુષમાં કઈ રીતે વપરાય છે હેવ નો અને હેઝ નો ઉપયોગ હવે આપણે શીખીએ છીએ. હેવ અને હેઝ આ ઉપયોગ આપણે શીખીશું. તો એટલે કે પેલો પુરુષ હોય ત્યારે તેની સાથે કયું ક્રિયાપદ મૂકવાનું થશે, તો કે હેવ. કયું વપરાશે? હેવ. આઈ સાથે હંમેશા હેવ ક્રિયાપદ વપરાય છે કારણ કે તે પેલો પુરુષ એકવચન છે. બીજો પુરુષ જોઈએ તો તેની સાથે આપણે કયું ક્રિયાપદ વાપરશું, હેવ કે હેવ. તો આપણે ત્યાં પણ હેવ નો જ ઉપયોગ કરીશું. પછી જોઈએ ત્રીજો પુરુષ જે છે હી, સી અને ઈટ. તો દરેકમાં તમારે ત્રીજો પુરુષ ખાસ યાદ રાખવાનો કે ચેન્જીસ કરવા વાળો છે, કઈક બદલાવ આવતું હોય તો તે ત્રીજા પુરુષમાં જ આવશે. તો હી, સી અને ઈટ તેમાં ક્યુ ક્રિયાપદ વપરાશે, તો કે હેવ કે હેઝ, તો કે હેઝ ક્રિયાપદ. ત્યારે તો કે એકવચન હોય ત્યારે હેઝ બરાબર. તો અહીંયા આપણે આવા ત્રણે ત્રણ પુરુષ છે તેના એકવચનના હેવ હેઝ શીખા. હવે આપણે બહુવચનમાં તે કઈ રીતે ઉપયોગી થશે, બહુવચનમાં તે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીએ. તો જ્યારે બહુવચન બી હોય, બી બી સાથે ક્રિયાપદ આવશે હેવ, યુ સાથે હેવ, અને ધેય સાથે પણ હેવ ક્રિયાપદ મૂકવાનું હોય છે. તો આપણે શીખા માત્ર અહીંયા ચેન્જ હેઝ વપરવાનો ક્યાં, ત્રીજો પુરુષ હોય ત્યારે. હવે જે આપણે ક્રિયાપદ શીખવાનું છે તો તે છે ડુ અને ડઝ. ડુ અને ડઝ નો ઉપયોગ આવશે. હેવ હેઝ શીખા, અહીંયા આપણે એમ ઈ અને આર શીખા બરાબર. હવે પછી શીખા, પહેલું શીખા એમ ઇઝ આર, બીજું શીખા હેવ હેઝ, સેકન્ડ થર્ડ આપણે શીખવાનું છે ડુ અને ડઝ. હવે આ શું કામ, ડુ અને ડઝ તે આપણે શીખી. ડુ અને ડઝ નો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરવો તે આપણે પહેલા પુરુષ, ત્રીજા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષમાં કઈ રીતે ડુ ડઝ વપરાય છે તે શીખવાનું. એ ડુ ડઝ નો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે અથવા તો પ્રશ્નમાં ક્રિયા થઈ રહી હોય ત્યારે આ ડુ ડઝ વપરાય છે. કોઈ પણ વાક્યમાં પ્રશ્નાર્થી વાક્ય બનાવવું હોય તો તેમાં ક્યાં શું વપરાય, તો કે ડુ અને ડઝ. તો આપણે પ્રશ્ન વાક્ય પછી શીખીશું, તે ત્યારે ડુ અને ડઝ કેની સાથે જ વપરાય તે આપણે શીખવાનું છે. તો કે પેલો પુરુષ હોય ત્યારે શું મુકાય, ડુ કે ડઝ તે શીખવાનું છે.
do અને does. તો પેલો પુરુષ હોય ત્યારે ક્રિયાપદમાં સાદા વર્તમાન કાળમાં શું આવશે? do. I do. પછી બીજો પુરુષ હોય તો શું આવશે? તો કે do. પછી ત્રીજો પુરુષ હોય he, she અને it. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ કીધું કે હંમેશા ચેન્જીસ ત્રીજા પુરુષમાં થતો હોય છે, તો અહીંયા આપણે હંમેશા ડઝ નો ઉપયોગ કરવાનો રહેશે. શું વપરાશે દરેકમાં? ડઝ. હી હોય, સી હોય કે ઈટ હોય, એક વચન ત્યારે ડઝ આવે છે. ખાસ યાદ રાખજો, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ડઝ નો ઉપયોગ થાય છે. હવે શીખીએ બહુવચન. તો વી ક્રિયાપદ બહુવચન, સોરી, વી પહેલો પુરુષ હોય ત્યારે ડુ વપરાય છે. યુ બહુવચન હોય ત્યારે પણ ડુ વપરાય છે. હવે ધેય બહુવચન હોય તેની જગ્યાએ ધ ચિલ્ડ્રન, ડુ ધ ચિલ્ડ્રન આપણે એમ બોલી શકીએ. તો આપણે ત્યારે ધેય આપ્યું હોય બહુવચનમાં ત્યારે પણ ડુ નો જ ઉપયોગ થાય છે. ઉપયોગ માત્ર ડઝ ત્રીજા પુરુષમાં થાય છે, બાકી બધામાં ડુ વપરાય છે. જો ત્રણે ત્રણ આપણે સ્ટેપ શીખાને એમાં ચેન્જ ક્યાં થયો? તો કે ત્રીજા પુરુષમાં અહીંયા અલગ, અહીંયા હેઝ નો ઉપયોગ થયો, અહીંયા ડઝ નો ઉપયોગ થયો, બાકી બધામાં સરખું વપરાણ થયું. તો આ કોષ્ટક તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે, જેથી કરીને આગળ આપણે તેના નિયમો શીખશું ત્યારે તમને ફટાફટ આવડી જશે. તો આ કોષ્ટક તમારે સરખી રીતે બુકમાં ઉતારી લેવાનું છે. ચલો દરેક વિદ્યાર્થી ફરી વાર એકવાર ક્લિયરિટી કરી લે, ત્યાં સુધી હું ઊભી રહું. ચાલો હવે આપણે બીજો એક નિયમ શીખીએ. અહીંયા આપણે જોયું ટુ બી નું ક્રિયાપદ, પછી આપણે હવે શીખીશું તે ક્રિયાસૂચક શબ્દ સાથે સાચો વર્તમાન કાળ કેવી રીતે લખવો તે આપણે શીખીએ. હવે આપણે વાક્ય રચના સમજવી હોય, હવે સાદો વર્તમાન કાળ આપણે નિયમ દ્વારા જોઈશું એટલે પછી આપણે વાક્ય રચના આવડશે. તો આપણે વાક્ય રચના જોઈએ. વાક્ય રચના સમજવા માટે અહી હું અત્યારે માત્ર ક્રિયાપદ તરીકે ટુ પ્લે જ લઉં છું. શું લઉં છું? પ્લે. હાલો, આ પ્લે એટલે રમવું છે, ક્રિયાસૂચક શબ્દ છે. શું દર્શાવે છે? કે રમવું, કઈ ક્રિયા થતી હોય તેને ક્રિયાસૂચક શબ્દ કહેવાય. આ પણ એક ક્રિયાપદ જ છે મુખ્ય ક્રિયાપદ તરીકે. તો આપણે કેટલાક ક્રિયાસૂચક શબ્દ જોયા જ છે, જેમ કે પ્લે છે, રન છે, વોક છે, જમ્પ છે, પછી ડાન્સ છે, ડ્રિંક છે. તો આ બધાને ક્રિયાસૂચક શબ્દ કહીશું. તો તે ક્રિયાસૂચક શબ્દ વાક્ય રચનામાં આપણે ઉપયોગમાં લેવા હોય ત્યારે કેવી રીતે ચેન્જ થાય તે આપણે સાદા વર્તમાન કાળમાં શીખીએ. તો વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વાપરીને આપણે એક વચન અને બહુવચન માં થતો ઉપયોગ શીખીશું. હવે બંનેમાં ક્રિયાપદ તરીકે આપણે જ્યારે લીધું હોય કે ટુ પ્લે, ક્રિયાપદ વાપરીને આપણે પેલો પુરુષ, બીજો પુરુષ, એમ ત્રીજો પુરુષ, ત્રણ પુરુષ શીખા. તો આપણે ત્રીજા પુરુષમાં થતો ફેરફાર
has six issues. ચાલો હવે આપણે જોઈએ કે ટુ પ્લેનો ઉપયોગ કરીને વાક્ય રચના કઈ રીતે બને. તો સૌથી પહેલા તો આટલું તો આપણે બનાવી જ લેવાનું કે એક વચન અને બહુવચન. ચાલો એક વચન અને બહુવચન પછી શું આવશે તો કે પહેલો પુરુષ. હવે તમને આવડી ગયું હશે, મારા પહેલા તમે મારી સાથે સાથે બોલતા પણ જતા હતો. તો આપણે પેલો પુરુષ એટલે શું છે? ચાલો આઈ, બહુવચન એટલે વી. પછી આપણે બીજો પુરુષ જોઈએ, બીજો પુરુષ એટલે કે યુ. બહુવચન હોય તો પણ યુ. ત્રીજો પુરુષ એટલે કે ઈ, સી અને ઈટ. પછી છે બહુવચન તો કે ધેય. આ ત્રણ પુરુષ છે, તેમાં આપણે શું શીખવાનું છે તો કે ક્રિયાપદ વાપરવાનું છે. તો ક્રિયાપદ હોય તો એનો ઉપયોગ કેવી રીતે થશે ઈ જોઈએ આપણે. તો આઈ ની સાથે હું ક્યુ ક્રિયાપદ વાપરવાની છું? પ્લે. તો આઈ સાથે પ્લે ક્રિયાપદ વપરાશે. જો ત્રીજો પુરુષ હોય ત્યારે ફેરફાર કરવાનો. હવે બીજો પુરુષ, અહીંયા એક આ બાબત ખાસ ધ્યાન રાખજો, બીજો પુરુષ અને એક છે પહેલો પુરુષ. આ બંનેમાં શું થશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. પેલો પુરુષ હોય કે બીજો પુરુષ હોય, તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જે છે તેમનું તેમ, તેને કહેવાય મૂળ રૂપ. તો અહીંયા પ્લે છે તો પેલા પુરુષ અને બીજા પુરુષમાં આપણે પ્લે નું પ્લે જ રાખવાનું, એમાં કાંઈ આપણે ફેરફાર કરવાનો જ નહીં. પ્લે છે તો બહુવચનમાં પેલો અને બીજો પુરુષ પ્લે જ રહેશે. સમજાયું? હવે આપણે ખાસ શીખવાનો છે ત્રીજો પુરુષ. તો તેમાં શું શીખવાનું છે કે ત્રીજા પુરુષમાં એક નિયમ આવશે, તમારે એસ અને ઈએસ. તો એસ અને ઈએસ ના નિયમ જે છે, એસ અને ઈએસ આ નિયમ છે, તેને અનુસરીને ત્રીજા પુરુષના ક્રિયાપદમાં પ્લે નું રૂપ મૂકવાનું થશે. તો આપણે હી, સી અને ઈટ હોય ત્યારે પ્લે નું શું કરીશું? ખાસ બાબત ધ્યાન રાખજો, ઈ, સી અને ઈટ હોય ત્યારે આપણે પ્લે નું શું કરીશું? મૂળ રૂપ નહીં મૂકી દઈએ. આ બધામાં તો આપણે જે છે તેમને તેમ મૂકી દઈશું, પણ અહીંયા ઈ, સી અને ઈટ હોય ત્યારે તેમાં ઉપયોગ થશે એસ અને ઈએસ નો સાદા વર્તમાન કાળમાં જ. તો ઈ, સી અને ઈટ તો પ્લે નું શું થઈ જશે? પ્લે. અહીંયા ખાલી મેં એસ પ્રત્યે જ મૂક્યો, તો અહીંયા ખા હું મૂકીશ પ્લેસ, અહીંયા પણ મૂકીશ પ્લેસ. કારણ કે ત્રીજો પુરુષ હોવાથી, એક વચન હોવાથી. હવે આપણે ધ્યેય, ધ્યેયમાં આપણે શું કરીશું? અહીંયા પણ હું એસ મૂક દઈશ નહીં. બહુવચન હોય ત્યારે મૂળ રૂપ જ રાખવાનું થશે. આ એક બાબત યાદ રાખવાની, કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે બહુવચન મૂકાણું હોય ત્યારે તેમાં એસ ઈએસ પ્રત્યે લગાડવો નહીં, ધ્યેયમાં સાથે પ્લે જ ક્રિયાપદ આવશે. તો અહીંયા એક ખાસ ધ્યાન દેજો, ત્રીજા પુરુષમાં હી, સી કે ઈટ કોઈ પણ પુરુષ હોય કરતા હોય ત્યારે તે ક્રિયાપદને અંતે એસ અથવા તો ઈએસ ક્રિયાપદ લગાડવું જરૂરી છે. તો આવી રીતે આપણે આગળ એસ અને ઈએસ ના નિયમો કે ક્યાં વર્ડ હોય, ક્યાં ક્રિયાપદ હોય ત્યારે એસ અને ઈએસ કેવી રીતે લાગશે તે આપણે આગલા લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી અહીંયા સુધીનો અભ્યાસ છે તે તમારે સમજ સાથે ક્લિયર કરવાનો રહેશે. દરેક વિદ્યાર્થી જેટલું મેં બોર્ડ વર્ક કરાવ્યું છે તે પોતાની બુકમાં સારા એવા અક્ષરે લખતા રહેશે અને અહીંયા સુધી ક્લિયરિટી કરતા રહેશે. ત્યાં સુધી થેન્ક યુ.